બોલ વચન વધારે છે મોદી સાહેબ. હા બોલે છે એટલું પાડતા નથી એવું બધું કે છે. ફીઓ એટલી બધી વધારે છે કે સંચાલક મંડળ એમને ગાંઠતું જ નથી. અત્યારે ગુજરાત તો પ્રથમ ટોપ લેવલ જ છે ઇન્ડિયાની અંદર. દેશ વિકાસ કરી રહ્યો છે, અચ્છે દિન આવી રહ્યા છે. જોઈએ હવે વિકાસ તો ન કહી શકે. નમસ્કાર દોસ્તો, પ્રજા પૂછે છે માં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, ચૂંટણીઓ બરાબર માથા પર તોળાઈ રહી છે. એવા તબક્કે એક તરફ બધા પક્ષોમાં ઉમેદવારો માટે રસાકસી ચાલી રહી છે, કોને કયું શહેર આપવું, કોને કયું શહેર ના આપવું, વંશવાદ જાતિવાદના આધારે કયો ઉમેદવાર ઊભો રાખવો, ક્યાં કયા વોટર્સ છે, કયા સમાજના છે, કઈ જ્ઞાતિના છે, કોણ જીતી જશે, કઈ જ્ઞાતિની બહુમતી છે. પણ મતદારોના મનમાં તો કંઈ જુદી જ વાત છે, કારણ કે આ સમય છે મતદારોના મનની વાત જાણવાનો. હવે મતદારો કરશે એમના મનની વાત, કોણે કામ કર્યું છે અને કોણે નથી કર્યું, કયા પક્ષને ચૂંટવો એ મતદારો નક્કી કરશે. એટલે જ તો પ્રજા જ્યારે બીજી વાર વોટ માંગવા જાઓ ને ત્યારે પૂછે છે. તો આજે પ્રજા પૂછે છે એમાં આપણે આવી પહોંચ્યા છીએ દાહોદમાં. દાહોદમાં છેલ્લા કેટલાય વર્ષથી કોંગ્રેસનો ધ્વજ લહેરાય છે. એવા તબક્કે દાહોદનો વિકાસ કેવો છે, દાહોદને શું શું વચનો અપાયા હતા અને દાહોદના શું શું વચનો પૂરા થયા છે એ તો પ્રજાજનોને પૂછે ત્યારે જ ખબર પડશે. અને પ્રજા જે વોટ માગવા આવશે એને પણ એ જ પૂછશે કે અમારા શું કામો થયા છે, તમને ખબર છે, તમે અમને ઓળખો છો. તો ચાલો દાહોદના પ્રજાજનોને શું પૂછવું છે એના મનની વાત શું છે જાણવાનો પ્રયત્ન કરીએ. શું નામ તમારું? અન્નાનભાઈ મરચાવાલા. અન્નાનભાઈ, પ્રજા પૂછે છે કાર્યક્રમ છે. પ્રજા પૂછે છે કે જ્યારે એને ફરીવાર ઉમેદવારને ચૂંટવાના ત્યારે પ્રજા પૂછે છે એવા તબક્કે દાહોદની ચાર વર્ષ પહેલાં જે સ્થિતિ હતી ને અત્યારની સ્થિતિ એમાં શું ફેર દેખાય? મને તો કશો ફેર નથી દેખાતો, કોઈ ફેર નથી દેખાતો. તલાવ છે, છાપ તલાવ થયો, આ તલાવનું કોઈ કશું કામ નહીં થયું. એટલે કોઈ પ્રોગ્રેસ દેખાતો કશો નથી દેખાતો. અમે સ્માર્ટ સિટી છે, કંઈ સ્માર્ટ સિટી જેવું નથી. સ્માર્ટ સિટી જે બનાવી છે ને ત્યાં નીચે જ કચરા છે બધું, દુનિયા ભર કચરો બી એવો ને એવો છે. આરોગ્યલક્ષી સેવાઓ કેવી છે દાહોદની? ઠીક છે, કંઈ એટલું બધું નથી, મને જોવાતું નથી કંઈ ના. અને એજ્યુકેશન બાબતે જો આ છોટે સરકાર આમ કચરા, હા ભાઈ કશું નથી. એજ્યુકેશનમાં નંબર વન, એજ્યુકેશનમાં દાહોદ નંબર વન છે. પણ એ આ ચાર વર્ષમાં સરકારના કારણે કે દાહોદના પોતાના પોતાના કારણે, બધી ખાનગી સંસ્થાઓ છે ને, ખાનગી સંસ્થાઓને, ખાનગી સંસ્થાના કારણે. અચ્છા, જો કેન્દ્રના શાસનને મૂલવવાનું હોય તો આપણા દેશનું અત્યારનું કેન્દ્રનું શાસન છે એને કઈ રીતે મૂલવશો? શું કહો છો કે આપણા દિવસો બદલાઈ ગયા છે? બદલાઈ તો ગયા છે, હવે વેપારીઓ નથી બદલાયા. અમે ત્યાં ત્યાં જ છે, ત્યાં ત્યાં જ છે. અમે તો વેપારી ત્યાં ત્યાં જ છે. અમારે જીએસટી નોટબંધી પર નર્યું અમારે તો. અચ્છા, જીએસટી નોટબંધીના કારણે ઉપરથી વેપાર ધંધામાં ઘટાડો થયો. હા, બાકી એમ શાંતિ, એખલાસ, ભાઈચારો બધું સારું છે, ફાઇન છે. આમ બધું બધું સારું છે. ધંધામાં ઘણી તકલીફ છે, ધંધામાં તકલીફ છે, ધંધામાં ઘણી તકલીફ છે. લોકો આમ જો બે દાગીના નંબર એક દાગીનું લઈ જાય, પાંચ દાગીના નંબર એક દાગીનું લઈ જાય. વેપારમાં એટલું નહીં, એટલું નથી. વેપાર માટે સરકારના જેવી પોલિસી ટેક્સ બાબતે ઘડી હશે એ વેપાર ઘટાડવાળા. પણ 400 સુધારા કર્યા પછી પણ હવે એ તો ઠીક છે, હવે એટલું બધું એ નહીં, કંઈ ઇફેક્ટિવ નથી એ સુધારા. અચ્છા, આંતરરાષ્ટ્રીય લેવલે ભારત અત્યારે ક્યાં છે? ભારત તો આમ તો પ્રોગ્રેસ છે, ભારતનું નામ છે, ભારતનું તો નામ છે. ભારત તો આખા દુનિયામાં બધા છે, એમ મોટું છે ભારત તો, વાંધો નહીં. ભારતનું નામ છે બધા દુનિયાના દેશોમાં. આજે અમેરિકા હોય કે કંઈ પણ હોય પણ આપણું ઇન્ડિયાનું નામ છે, ઇન્ડિયાનું નામ થયું, નામ થયું છે. અચ્છા, નરેન્દ્રભાઈ મોદી સાહેબના કારણે નામ થયું છે કે ઇન્દિરા ગાંધી? એ જ ફર્યા કર્યા, પાંચ વર્ષ ફર્યા તો નામ થાય ને, એ ફર્યા છે, નામ થાય છે. બીજા તો કોઈ વડાપ્રધાન ફર્યા નથી. બરાબર, વડાપ્રધાનની પોતાની સિદ્ધિ છે કે આંતરરાષ્ટ્રીય લેવલે આપણા સંબંધો સુધર્યા છે. સારું છે, બહુ ફાઇન છે, આમ બહુ ફાઇન છે, બહુ ફાઇન છે. અચ્છા, અને તમને શું લાગે છે 2019માં ફરી પાછા મોદી સાહેબ એ જ આવશે? એ જ ચૂંટણી એ જ આવશે, કોણ છે એના સામે? કોઈ નથી, બધું પરચુરણ છે બધા. શું શું સુધારા 2019માં તમે ઈચ્છો કદાચ ચૂંટાઈ આવે તો? ચૂંટાઈ આવે તો બસ આ બધું, આ જે વેપાર છે, આ છે, આર્થિક છે સુધારા, બધા
થઈ જાય, આર્થિક સુધારો થાય, થાય એમ પાછો ધંધામાં થોડો ફાયદો થાય, ટેક્સમાં ઘટાડો થાય, બસ જીએસટી અટપટો છે ને એટલે સરળ બને, સરળ બની જાય બસ. આ બધું વેપારી તરીકે ઈચ્છો તો ભાઈ છે છે બરાબર. ખૂબ ખૂબ આભાર તમારો, થેન્ક યુ. શું નામ? કુદબીભાઈ નમકવાલા. કુદબીભાઈ, દાહોદ 4 વર્ષ પહેલાં કેવું હતું ને અત્યારે કેવું છે? ફરક છે, ફેર છે, ડેવલપમેન્ટ 100% પ્રગતિ જોવાય છે, વિકાસ જોવાય છે, રોડ રસ્તા સારા છે, સુવિધાઓ સુવિધાઓ થોડીક એડજસ્ટ કરો તો બહુ વાંધો આવે એવું નથી, બાકી ચાલે છે. અને સફાઈની સગવડ કેવી છે? પહેલાં કરતાં ઘણું સારું છે. પહેલાં અમુક એરિયામાં ધ્યાન હજુ નથી અપાતું નગરપાલિકાથી, પણ હું મારી એવી ઈચ્છા છે કે જો નગરપાલિકા ટ્રાય કરી રહી છે અને હી વિલ બી બેસ્ટ ટ્રાય. આરોગ્યલક્ષી સેવાઓ કેવી છે? સો હજુ થોડું ધ્યાન આપવા જેવું છે, ધ્યાન આપવા જેવું છે. બાકી આમ ઓવરઓલ તમારી દ્રષ્ટિએ દાહોદ બેટર, વિકાસ સારો છે, બેટર 4 વર્ષ સરસ સરસ સારો વિકાસ. અને કેન્દ્રની સ્થિતિ જોવા જઈએ તો ભારત દેશની અત્યારે સ્થિતિ કેવી છે? આર્થિક રીતે કેવી છે? અન્ય દેશોની સાથેની સ્ટ્રેટેજી છે એ બાબતે કેવી છે? આર્થિક રીતે જોવા જઈએ તો આમે આપણો દેશ તો વિકાસલક્ષી દેશ છે, ખેડૂતોનો દેશ છે, અને અત્યારની જે પરિસ્થિતિ છે, જીડીપી જે રીતે બતાવે છે અને ઓલ ઓવર જે કંઈ ફંડા જોઈ રહ્યા છે આપણે મીડિયામાં, તો તમે એવું લાગી શકો કે બહુ સારી પોઝિશનમાં છે આપણે. હા, આપણે બહુ સારી પોઝિશનમાં નથી. હા, હજુ જરૂર છે. જીડીપી દર જે બતાડ્યો છે રઘુરાજ રામન જે કહે છે એ પ્રમાણે, સાચી વાત છે, તમને પણ શંકા છે? શંકા છે, કારણ કે લોકો તો મીડિયા બતાવે જ જોઈ છે, તમે જે બતાવો છો લોકો જોવાના છે. બરાબર. હા, એટલે એ બાબતમાં હજુ કામ કરવું જરૂરી છે. જરૂરી છે, બહુ જરૂરી છે. અચ્છા, નોટબંધી, જીએસટી અને કાળું નાણું પાછા લાવવા બાબતે તમને શું લાગે છે? આપણે સફળ થયા છીએ, જે 3 મુખ્ય મુદ્દા હતા. જો કે થોડા સફળ થયા છે, સફળતાના પાછળ થોડી નિષ્ફળતા પણ છે. અચ્છા, નિષ્ફળતા પણ છે. લોકોને બહુ લોકોને નથી, માર્કેટમાં રૂપિયા નથી આજની તારીખના અંદર. અચ્છા, રૂપિયા નથી? હા, વેપાર ધંધા કથળ્યા છે. કથળ્યા છે, 100% કથળ્યા છે, ધંધા નથી. પહેલાની 4 વર્ષની સરખામણીએ કથળ્યા છે વેપાર 100% કથળ્યા છે, લોકો વેપારીઓ નવરા થયા છે. પણ જીએસટી અટપટો થયો એ કારણ છે? ધીરે ધીરે રાહત આપી રહી છે સરકાર, 400 સુધારા કર્યા છે. મનમોહનને એક ચાન્સ આપ્યો હતો તો મોદીને પણ એક ચાન્સ આપવો જોઈએ. તમને એવું લાગે છે 2019માં ફરી ચાન્સ આપવો જોઈએ? 100% વાત છે. અચ્છા, એમણે જે રીતે આંતરરાષ્ટ્રીય લેવલે પાકિસ્તાન સાથે, મને પૂછો તમે, બાકી બીજાને બી પૂછો, પણ જે રીતે હેન્ડલ કર્યું એ કેવું લાગ્યું તમને? ઓલ ઓવર જોવા જઈએ તો મીડિયાના પ્રમાણે તો બહુ સારું છે, મીડિયા પ્રમાણે બહુ સારું, મીડિયા જે રીતે બતાવે છે એ પ્રમાણે તો બહુ સરસ છે. ઓકે, થેન્ક યુ. શું નામ તમારું? શું નામ સાહેબ, બોલો તમારું? સિદ્દિકભાઈ. સિદ્દિકભાઈ, 4 વર્ષ પહેલાનું દાહોદ ને અત્યારના દાહોદમાં તમને શું ફેર દેખાય? કઈ ફેર નથી દેખાતો, એનું એ જ દેખાય છે, એનું એ જ છે. હા, કોઈ ડેવલપમેન્ટ દેખાતું નથી? ના, કઈ નથી દેખાતું, ઉલટી મોંઘવારી વધી છે. મોંઘવારી વધી ગઈ છે? વધી ગઈ છે. અચ્છા, એટલે ઓવરઓલ મોંઘવારી પણ વધી છે? હા, વધી છે. એટલે મધ્યમ વર્ગને, સામાન્ય વર્ગને જીવન દોયલું બન્યું છે. બરાબર. એને ઘરગુજરાન ચલાવવામાં તકલીફ છે? બહુ તકલીફ છે. શું નામ તો? સુફિયાનભાઈ. તમને શું લાગે છે કે એમણે કયા પ્રમાણે મોંઘવારી વધી ગઈ છે, વસ્તુઓના ભાવ બહુ ઉપર ગયા છે? 420નો બોટલ મળતો હતો, આજે 950 રૂપિયાનો બોટલ લે, એના હિસાબે એના ઘરમાં બહુ તકલીફ પડે છે. અચ્છા, ગેસનો બાટલો 900 રૂપિયા? હા, 900 રૂપિયાનો થઈ ગયો છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો સરકારની કામગીરી નિષ્ફળતાવાળી છે. સારી છે કામગીરી તો, સારી છે એમની, રોડ વ્યવસ્થા, પાણી સુધારો બહુ છે. અચ્છા, કે જેવું ગલીઓ ખાચામાં કીચડ બહુ હતો, રોડ બનાવવા મોદી સાહેબે બહુ સારું કામ કર્યું છે. વ્યવસ્થા પાણીનું છે, લાઇટ ફિટિંગ છે, બહુ સારું કામ છે. પણ આ ખાવા પીવામાં રસોઈ સામાન સારું મોંઘવું પડે છે અમને. અચ્છા, બેંકોના વ્યવહારોમાં બહુ સારું છે, એવી બહુ સારું લાગુ. મોદીભાઈઓ લઈને જતા રહ્યા બાબતે શું કહેશો? એ તો હવે ચાલતું રહે એવું બધું, તો ચાલતું રહે એવું ચાલતું રહે. અચ્છા, એક આર્થિક સ્થિતિ તમારા પોતાના ખિસ્સાની પૂછું, પહેલાં કર તમારા ખિસ્સામાં કેટલા રૂપિયા રહેતા, અત્યારે કેટલા રહે? હવે મોદી હવે તો નથી રહેતા, હવે તો ગોંજું સાફ થઈ જાય છે. સાફ થઈ ગયા? સાફ થઈ ગયા સાહેબ. તો પછી તમે કહો છો કે ઘણું સારું છે, કેવી રીતે? આમ બચત રીતે બહુ સારું છે એમ. અચ્છા, એવું છે? હા, જાણે હવે પેલો કેશ મેન એટીએમ લઈને ચાલુ પડે છે એટલે વાંધો નથી આવતો એમ. શું નામ તમારું? નીતિનભાઈ. નીતિનભાઈ, દાહોદ 4 વર્ષ પહેલા જે હતું ને અત્યારનું દાહોદ, એમાં તમને શું ચેન્જીસ? અમે બારગામથી આવીએ છીએ. પણ તોય તમને વિકાસ બારગામથી આવ્યા પછી પહેલા આવતા હશો ને અત્યારે આવ્યા તો સારો સારો લાગે છે. સારું લાગે છે? હા. ક્યાંથી આવો તમે? અમદાવાદ. અમદાવાદથી આવો છો?
અચ્છા, તો ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્રનું શાસન તમને કેવું લાગે? સારું છે. તમારા અમદાવાદના સાંસદે તમને આપેલા વચનો પૂરા કરેલા છે? હા. મોદી સાહેબની આંતરરાષ્ટ્રીય પોલિસી કેવી લાગે છે? જે રીતે ચાઇના સાથે એમણે ટેકલ કર્યું દોકલામ વિવાદ બાબતે, મજબૂત, સ્ટ્રોંગ સ્ટ્રોંગ એક વડાપ્રધાન તરીકે બહુ જ સારા, બહુ જ સારા. 2019માં એમને જ લાવો? હા, એ જ એ જ આવશે આવશે જ આવશે જ તમારો વિશ્વાસ છે? વિશ્વાસ. ખૂબ ખૂબ આભાર તમારો. એમની દ્રષ્ટિએ મોદી સાહેબની કામગીરી એવી છે કે 2019માં એમણે જે જ પર ભાર મૂક્યો ને કે આવશે જ, તો હવે બીજા પણ દાહોદના મિત્રો છે એમને પૂછીએ અને જાણવા પ્રયાસ કરીએ કે એ લોકો શું માને છે આ વાત. અહીંયા દાહોદના બીજા શ્રેષ્ઠીઓ જેમને મળી, શું નામ તમારું? રમેશભાઈ વૈદ. રમેશભાઈ વૈદ. તમારું? હા, શંકરભાઈ કુવાદે. શંકરભાઈ. તમારું? દેવાનંદ સેતાઈ. ચાર વર્ષમાં પાંચમો સાહેબ ફરી ઇલેક્શન લાઈન ઊભી રહી, તમારી દ્રષ્ટિએ દાહોદનો વિકાસ કેવો છે? રોડ અને લાઇટ સારા છે, બાકી સાફ સફાઈ ઓછી છે. સાફ સફાઈનો અભાવ છે. આ તળાવ જોઈને પહોંચે, તળાવ આજુબાજુમાં મચ્છરો બી છે, ગંદકીનો વાસ બી આવે છે સવારમાં એ રીતે. અચ્છા, આમ દાહોદનો ઓવરઓલ વિકાસ કેવો છે? પ્રજાકીય સુવિધાઓ, પાણીનું સવલત, લાઇટની સારી છે, પાણી લાઇટ ને રોડ સારા છે, બાકી સાફ સફાઈનો અભાવ છે. તમારી દ્રષ્ટિએ? મારી દ્રષ્ટિએ તો બહુ સારું છે, જો સફાઈ કરે છે લોકો, આ કરે છે, ઘણું સારું છે. અને રોડની બાબતમાં બી સાઈડમાં જે ધૂળો ઉડો ઉડતી હતી એ બી પંચે સિમેન્ટના સાઈડ ઉપર કરી દીધા, એટલે ગંદકી ને ઓછું થઈ ગયું, ધૂળોનું પ્રમાણ ઓછું થઈ ગયું. તમારી દ્રષ્ટિએ દાહોદમાં કામ થયું છે? થયું છે, કામ થયું છે. એના માટે તમારું શું માનવું છે? કામ તો થાય જ છે, પણ એનું જે ગતિ છે ઓછી છે. મોદીને એનામાં તો કેવું પડે, આના માટે તો બહુ ધ્યાન રાખે છે. જે રીતે આપણે નર્મદા યોજનાની વર્ષોથી રાહ જોતા, હા, તે એમને તો કરી આપ્યું પૂર્ણભાઈ. હા, ના, બહુ સારી, બરાબર. જેવી કે તકલીફ છે, લોકલ લેવલના માણસો જો સાથ આપે કે કામ કરે, અત્યારે લોકોની સમજદારી ઓછી છે. શું કહો છો તમે? સમજતા નથી લોકોને. અને આજ મોદીજીએ તો બહુ સારું કામ કર્યું છે, એને ભૂલાય એવું નથી. નહીં તો લોકો, હા, નહીં તો પેલા લોકો. કેટલા વર્ષ થયા તમને? મને તો 75 વર્ષ થયા. 75 વર્ષમાં, 75માં 10 વર્ષથી તમારી સમજ ખુલી ગઈ હશે, અને આ 65 વર્ષના અનુભવમાં તમારા જિંદગીના શ્રેષ્ઠ અનુભવ આ વર્ષ. ના ના, હા, સારા છે, બહુ સારું. કેન્દ્રની સરકારનું, કેન્દ્ર સરકારનું, હા, બરાબર છે. આ રીતે પ્રગતિ થાય તો સવાલ જ નથી, દેશ ઘણું જલ્દી આગળ આવી છે. ધોળિયા અહીં આવશે, રિક્ષાઓ ચલાવો? ના ના, એ તો સવાલ નથી. અચ્છા, રિક્ષાવાળાને પણ કહું કે એઝ અ સિનિયર સિટીઝન બેંકોમાં પહેલા તમે જતા હશો ને, અત્યારે બેંકમાં જતા હશો, તમને કેવી રીતે સુવિધાઓ મળે? ઘણી સુવિધા બેંકમાં અત્યારે, બહુ સરસ સુવિધા, બહુ જ સુવિધા. અરે ભાઈ, ચેક જરા, કલાક કલાક થતો તો બેંકમાં, અત્યારે 5 મિનિટમાં કામ થઈ જાય છે, ફટાફટ કામ થઈ જાય. એક સેકન્ડ ઉભા રહેજો, પેલા સાહેબને કહો. શું નામ તમારું? મારું નામ ચંદ્રેશભાઈ છે, ચંદ્રેશભાઈ ભૂતા. તમે કંઈક કીધું કે એટલે મોદી સાહેબના આવવાથી દેશનો વિકાસ તો થઈ રહ્યો છે, પણ દેશમાં બધે પેપરલેસ વર્ક થઈ રહ્યું છે. એટલે જે કામ 5 કલાકમાં થતું હતું આજે 5 મિનિટમાં થવા માંડ્યું, એટલું ફાસ્ટ કામ થઈ રહ્યું છે. ને હજી 5 વર્ષ જો મોદી સાહેબ આવશે ને તો દેશનો વિકાસ 25 ગણો વધી જશે. ને હા, ને આ જે મોદી સાહેબે 5 વર્ષમાં કામ કર્યું ને એ 70 વર્ષમાં બી કોઈ નહીં કરી શકે. ચંદ્રેશભાઈનું કેવું એવું છે, તમારું શું માનવું છે? બેન, તમને શું લાગે છે? અમુક જગ્યાએ થયું છે, પણ શિક્ષણ ક્ષેત્રમાં જોઈએ એવો કામ થયું નથી. શિક્ષણમાં ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓને બહાર જવું પડે છે. દાહોદમાં એટલી ફેસિલિટી નથી, ઇંગ્લિશ મીડિયમની કોલેજ નથી એક બી. હા, એક બી કોલેજ ઇંગ્લિશ મીડિયમ નથી. બધા, હા, બધા વિદ્યાર્થીઓને બહાર જવું પડે છે, પૈસા ખર્ચવા પડું છે, એ બધું દાહોદને મેઇન કમી છે. ઇંગ્લિશ મીડિયમ એક બી કોલેજ નથી દાહોદમાં, એ જરૂરથી સખત. પ્રજા પૂછે છે, માં જો આ નેતા કોઈ સાંભળતા હોય છે ચૂંટણી લડવાના દાહોદમાંથી, તો આ એક મોટી સમસ્યા છે કે ઇંગ્લિશ મીડિયમની એક પણ કોલેજ દાહોદમાં નથી. બાકી બધી રીતે એમનું કહેવું છે કે મોદી સાહેબ શ્રેષ્ઠ રૂલ કરી રહ્યા છે, આંતરરાષ્ટ્રીય લેવલે શ્રેષ્ઠ છે. સિનિયર સિટીઝન માટેનું એમણે કહ્યું કે બેંકોમાં પહેલાં કરતાં ઝડપથી કામ થાય છે, સરકારી યોજનાઓના લાભો ઝડપથી મળે છે, પણ એક કોલેજની એમની માગણી છે. અચ્છા, જે રીતે ચીન ને પાકિસ્તાન સાથે જે રીતે કે એમણે સંબંધો સુધાર્યા, જે રીતે
અરબ કન્ટ્રીઝ આપણા મહેમાન બનવા લાગ્યા, અમને મહેમાન બનવા લાગ્યા. આ બાબત તમારું શું કહેવું છે? એ તો 50 વર્ષમાં નથી થયું, એ મોદીએ 5 વર્ષમાં કરી બતાવ્યું છે. બરાબર છે, બિલકુલ. 50 વર્ષમાં નથી થયું. અરે ભાઈ, એના કરતા સારામાં સારું કહ્યું. આજે વર્ડ્સમાં એમને મોદીજીને સબ બધા ઓળખવા માંડી ગયા. નહીં તો પહેલાં કોણ? મનમોહનને બી કોઈ નહોતો ઓળખતા, અને રાજીવ ગાંધીને બી કોઈ નહોતા. બસ ખાલી આટલા આટલા સીમિતમાં હતા. આજે અમેરિકા, લંડન, બધી જગ્યા ઉપર એમનું માન છે. અને આજે એમને હમણાં ધડાકો મોટો કર્યો 4 પહેલા, એનામાં આપણો નંબર લાગી ગયો સેટેલાઇટ. હા, હવે ગમે ત્યાં આક્રમણ કરી શકીએ. બધા ડરે, બધા ડરે હવે. કોંગ્રેસ તો એવું કહે છે કે આ બધું મોદી સાહેબ પોતાના નામે કેમ કરે છે? આર્મી કામ કરે તો પોતે પોતાના નામે કરે છે, આ આ જે સેટેલાઇટનું કર્યું તો પોતાના નામે કરે. ના, પોતાના નામે નથી કરતા, એ દેશના નામે જ કરે છે. અને સાહેબ પેલા તો કહે છે કે ચોકીદાર મિલિટરી, આપણા ચોકીદાર નથી સર. ત્યાં આપણે ત્યાં મિલિટરીનું શાસન એ સ્વતંત્ર છે, એ રાજકારણમાં નથી આવતા. મોદીભાઈઓ ભાગી ગયા બાબતે શું કહેવું? અરે એ તો હવે બેંક, હવે એ તો પબ્લિક ભાઈ, આપણે એનામાં કશું કરી. સો પકડી લાવવા જોઈએ કેમ? લયા ને, પકડી લાયા ને, અહીં લઈ આવશે. મોદી હજુ તો એક જ મોદી પકડાય, તો હજુ બીજા બી બધા મોદીઓ આવશે. કાળું નાણું પાછું આવ્યું છે કે કેમ? નથી આવ્યું, નથી આવ્યું. એમના 3 ચૂંટણીના મુખ્ય મુસદ્દા હતા, રામ મંદિર, કાળું નાણું પાછું લાવવું, અને કાશ્મીરના 370મી કલમ હટાવી. આની આગળ લોકસભાની ચૂંટણીમાં મુખ્ય 3 બાબતો લઈને ચાલ્યા હતા. લોકોમાં એક નિરાશા તો છે કે કાળું નાણું પાછું નથી આવ્યું. નોટબંધીમાં મધ્યવર્ગી લાઈનમાં ઊભો રહી ગયો, શું કહેવું છે? બરાબર છે, નથી એના એકદમ ઉતાવળ. મોદી તો કરવા માટે બધું જે એમને જે એમ કર્યો તે એમ નહીં થયો. એમનો જે મુખ્ય આશય ઘણો સારો હતો, એ હેતુથી કર્યું હતું એમને, પણ હેતુમાં બીજા આજુબાજુવાળા એમને થવા નહીં દીધું. થવા ના દીધું એમને. ચાલો, શું માનવું સાહેબ તમારું? બરાબર છે. આ છે એકચ્યુઅલી તો શું છે કે એ ઘણું કરવા માંગે છે, પણ કંઈ બધું વસ્તુ ના થઈ શકે એનું કારણ કે સપોર્ટ જોઈએ. પણ એમની પૂર્ણ બહુમતી હતી ને? પૂર્ણ બહુમતી હતી, પણ છતાં વિરોધ પક્ષવાળા પણ જે ખોટો ખોટો વિરોધ કરે, ચગાવે. કામ કરવા દે તો કરે ને, વિપક્ષો ધમાલ કરતા હતા એના કારણે. ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. આવો સાહેબ, તમારું શું કહેવું છે? 4 વર્ષમાં દાહોદનો વિકાસ કેવો છે? ઝીરો. ઝીરો, કોઈ વિકાસ નથી. કોઈ મને તો લાગતું નથી. તમે જો હમણાં રસ્તા બધા કેવા છે, ગામડાના રસ્તા સારા હોય એના કરતાં. અચ્છા, એવું છે? ઘણા લોકો કે બહુ સરસ રસ્તા છે. શું રસ્તા, હમણાં એકાદ બે મહિનાથી સુધારેલા છે. બાકી ગટરો પર દુકાનો છે, ગટરો પર બધા કચરાઓ પડેલા છે. હમણાં અહીંયા જો હમણાં આવશે થોડી વાર પછી પેલી ગાયો બધી. દાહોદનો તો એ સ્વચ્છ એ માને છે, પણ તો એટલું બધું સ્વચ્છ નથી. ખુદ મ્યુનિસિપાલિટીમાં જ લોકો ઠૂક કે છે, પેલું પાન ખાઈને જ્યાં જઈને જો તમે. પ્રજાજનો શું કે છે ને? એના માટે તો મોદી સાહેબે સ્વચ્છાગ્રહ કરીને સત્યાગ્રહ ચાલુ કર્યો. જે સ્વચ્છ અભિયાન રાખ્યું છે ઘણું સારું છે. આટલા વર્ષમાં તો કોઈને સૂજ્યું નહોતું કે આપણો દેશ સ્વચ્છ હશે તો એનઆરઆઈઓ આવશે. સ્વચ્છ અભિયાન એ બહુ ફાઇન છે. એનઆરઆઈ વિઝિટરો વધે. મેઇન ચીજ શું છે કે અહીંયા લોકોમાં જે નથી જાગૃતિ નથી, ડિસિપ્લિન નથી. એ કેળવા માટે તો કેમ્પેન ચલાવે. મ્યુનિસિપાલિટી સ્ટ્રિક્ટ નથી ને એ લોકોના. એમણે તો કેમ્પેન ચલાવ્યું. સારી વાત છે, તો બહુ અમારે તો ઘણી ખુશી છે. મારી દ્રષ્ટિએ છેલ્લા 60 વર્ષમાં એક યુગ પુરુષ તરીકે લાગો તમને મોદી સાહેબ? એમાં છે જો એના અમુક કામ સારા બી છે ને અમુક ગલત બી છે. ગલત શું છે? આ તો બહુ લોકો હવે જે નોટબંધી કરી એના અંદર વેપારીઓને છે, પછી નોકરિયાત વર્ગને છે, એમાં ઘણા બધાને બેઠવું પડેલું છે. હા, એમાં છે જીએસટી. ઉતાવળિયું પગલું શું? આ જીએસટીમાં જે છે ટેક્સ બહુ વધારે છે, એ ઓછો કરવો જોઈએ. લોકોનું જીવન સરળ કરવું જોઈએ. હા, થોડો ટેક્સ ઓછો થવો જોઈએ. 2 નંબરનું ચલણ ઘટી ગયું એટલે થયું છે ને. હવે એ તો 2 નંબરનું હવે બિલિંગ થવા લાગી ગયું, બધું બધી વસ્તુ મોંઘી બી થઈ ગઈ ને. પેલું જે 2 નંબરના રૂપિયાથી જાહોજલાલી દેખાતી હતી એ અટકી નથી. હવે નથી સારું થયું ને. તમે જુઓ રિયલ એસ્ટેટમાં તો ભાવ ગગડ્યા ગગડ્યા છે, પણ રિયલ એસ્ટેટ 45 લાખના ફ્લેટો કહેતા એમને કેવું પડ્યું? 33 ઓછામાં ક્યાં વેચે? વેચાતા નથી ઓછામાં. વડાપ્રધાન યોજના જે સહાય યોજના ચાલુ થઈ,
મકાન બનાવવા માટે એક એવી છે સબસિડી જે આપી એ સારી છે 3 લાખની એ સારી છે 3 લાખ તો એમાંથી પ્રોસીજર ઘણો છે એમ કે એમાં એટલા જલ્દી નથી આપતા એ લોકો ટૂંકમાં સારું ને ખરાબ બંને છે પણ જીતશે તો મોદી મોદી જ આવે એ તો લહેર છે નહીં દેખીતી વસ્તુ મોદી લહેર છે ખૂબ ખૂબ આભાર તમારો થેન્ક યુ વેરી મચ મોદી લહેર છે ભાઈ દાહોદના લોકોના મિશ્ર પ્રત્યાઘાતો છે અહીંયા એક બીજા ભાઈ મારા ખ્યાલની રાહ જોવે છે શું નામ તમારું મારું નામ દીપક પંચાલ છે હું દાહોદનો રહેવાસી છું અને આમ હું આપણે ડેન્ગ્યુ સ્વાઇન ફ્લૂ ચિકનગુનિયાની દાહોદના અંદર 5 વર્ષથી ફ્રી સેવા કરું છું અચ્છા હા ને આપણે દાહોદના અંદર આવે મોદી સાહેબ જ આવશે એમ ભારતીય જનતા પાર્ટી ચૂંટાઈ આવશે હા ભાજપ જ આવશે એમ ભાજપ ચૂંટાશે હા એવું તમને 100% વિશ્વાસ 100% નહીં 101% આવશે કેન્દ્રમાં એવી અમે અમને મોદી સાહેબને ભગવાનની અમારે અમે ભગવાનને પ્રાર્થના કરીએ મોદી સાહેબ જ આવશે એમ પ્રાર્થના બી કરશો કે મોદી સાહેબ કે કામ બી એમને સારા કર્યા છે કામ સારા કર્યા છે કેમ કે મા યોજનાનું કાર્ડ બી સારું કર્યું છે એમને બીજો કે પેલું એનો લાભ મળે છે અમને મળે છે મારી મધર માટે બી કામ લાગ્યું છે મા યોજનાનું કાર્ડ કામ લાગી ગયું મારી મધરને હાર્ટ એટેક આવી ગયો તો ત્યારે અમે એને કામ લાગ્યું છે તમારી દ્રષ્ટિએ ફરી મોદી સાહેબ જ આવશે 101% ભગવાન માનો ભગવાન ને અમે હજુ પ્રાર્થના કરીએ છીએ કે એજ આવશે હું ભાજપ માં જ છું આજે 10 વર્ષથી અંદર ખાને કામ કરું છું બધું હું આમ પાર્ટી માં તો છોડી દીધી આમ આદમી છોડી દીધી ને પછી ભાજપ માં આવ્યો આમ આદમી છોડી દીધી હા તમને શું ખામી લાગી આમ આદમી હે એનામાં કોઈ દેખો આનો ડેવલપ નથી કરી શકતા એ લોકો ખાલી વાતો કરે ખાલી બંગડીઓ પહેરી રાખી છે એ લોકો હા કેજરીવાલ ને ખાસ હા ખાંસી બહુ થાય છે એટલે એવું હશે હે ટીબી થઈ ગયો કને એમને કઈ વાંધો નહીં પણ તોય દિલ્હીમાં એમણે જે મોડેલ સ્કૂલ બનાવી છે એનું આખા વિશ્વમાં પ્રશંસા થાય છે ઇન્ટરનેશનલ સ્કૂલ જેવી સ્કૂલ છે ને એમાં એક પણ પૈસો નથી અહીંયા દાહોદમાં નથી ને એવું દાહોદમાં ઇંગ્લિશ પાર્ટી ડેવલપમેન્ટ દાહોદમાં છૂટી લાવો તો કરે ને અરે અહીંયા એનો પોસ્ટર લાગે ફાડી નાખવાનું અમને તો એવું કરશો હા અચ્છા તમને વિશ્વાસ ઉઠી ગયો આમ આદમી પાર્ટી એટલે તમે પાર્ટી છોડી દીધી હા છોડી દીધી આપણે હવે તમારા મધર બચી ગયા તમે મોદી સાહેબના આભારી છો આભારી છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું મેં અચ્છા હા ને દાહોદમાં જ આવશે મંદિર તો બનાવ્યું નહીં આપણે હવે બનશે એમ બનાવી કાઢશે હા બનશે 100% બનશે 370મી કલમ ના અટાઈ હા એ તો બધું થશે ધીરે 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 થશે હજુ બીજા 4 વર્ષ આપો 5 વર્ષ ચાલુ છે એનું 5 વર્ષ બીજા આપવા પડશે ના આ 1 વર્ષમાં જ થઈ જશે એવું અમે ભગવાનને પ્રાર્થના રામ દેશનું જે કરીને જતા રહ્યા મોદી ભાઈઓ એનું શું કહેશો શું કહો મોદી ભાઈઓ જતા રહ્યા ને મોદી સાહેબ લઈ આવશે પાછા આવશે એક જ લાયા છે હજુ એ આવ્યો તો નથી એ જ આવશે માલિયા નથી આપણે 10 ન જોતા મોદી રામ બી એક છે ને મોદી બી એક છે પણ કાળું નાણું પાછું લાવવાની જે વાત એમણે કરી હતી કાળું નાણું પાછું આવ્યું આવી જ જશે હવે આવી ધીરે ધીરે આવશે એમ 5 વર્ષમાં આપણે એમ કે લાડો ખાય તો એ ખાતે નહીં જાય થોડો થોડો ખાવો પડે તો એને પેટમાં જમતો હોય જોઈએ ને અચ્છા એમને ગ્રીપ કરી રહ્યા છે હજુ હા એને હા અચ્છા બાટલો 900 રૂપિયા થઈ ગયો છે ગૃહિણીનું જીવન દોયલું એનું આપણે મળે છે ને પૈસા પાછા રિટર્ન સબસિડી આવે છે આપે છે પણ પેલો તો 400માં જ મળતો હતો સીધો આપણે એ સારું કામ કર્યું છે એમ આપણા માટે ચેનલો મોંઘી થઈ ગઈ મનોરંજન લોકોનું મોંઘું થઈ ગયું દૂરદર્શનના 120 રૂપિયા લખી એક ઘર દીઠ 120 ઉગાડવાનું આપે છે બરાબર આપે છે એમ પહેલાં તો 250માં બધું મળતું હતું એ તો બધું મળતું હતું હવે તો લંકામાં હું મળે શું કામનું આપણે અચ્છા એવું ખૂબ ખૂબ આભાર તમારો અહીંયા દાહોદમાં બીજા પણ કેટલાક નગરજનો છે એમની સાથે વાત કરીએ શું નામ સાહેબ અલિયાસગર 4 વર્ષ થઈ ગયા પૂરા હવે 5મું વર્ષ આ શરૂ થયું નવી ચૂંટણી આવી છે દાહોદનો વિકાસ કેવો છે આપણે એમાં કોઈ ખબર નથી નથી જતસી બેકાર તમે પોતે શું કરો છો હું ફોટો ફોટોગ્રાફર છું તમારી હાલની આર્થિક સ્થિતિ 5 વર્ષની સરખામણીએ કેવી છે કોઈ અનુભવ નથી મને કોઈ નહીં પેલા રૂપિયા લેતો એટલા આરામથી મળે છે કે તકલીફથી મળે છે હવે ભાવ ઘટે બી છે ને વધે બી છે એમ હા પણ પહેલા તમે જે પૈસા લેતા હશો એની સરખામણી અત્યારે વધ્યા પૈસા તમારા ના એ જ છે પોઝિશન તો 5 વર્ષ પછી ત્યાંના ત્યાં જ છો એ જ છે પૈસા જ કોઈ નથી કાઢતો ને બરાબર પૈસા કાઢતું જ નથી એટલે તમારી આર્થિક સ્થિતિ નબળી પડી છે 5 વર્ષની સરખામણી હા કેન્દ્રમાં મોદી સાહેબનું શાસન કેવું છે
હવે એ બાબતે અમે કઈ નહીં બોલી શકતા. એમાં તમને કેમ ના બોલી શકો? આપણે રાજનીતિમાં કઈ બી નથી બોલી શકતા. દાહોદ છે ને, રોડ રસ્તા કેવા છે? રોડ રસ્તા ફાઇન છે, દાહોદના સરસ થઈ ગયા. સરસ છે, સરસ છે. રોડ તો સારા છે, આરોગ્યની દરેક રોડ સારા છે, એમ આખા ગુજરાતના સારા. હા, 2019માં મોદી સાહેબ આવશે એ આપણે ખબર નથી. આખા ગુજરાતના રોડ રસ્તા સારા થઈ ગયા છે. સારા છે રોડ તો, પણ તમે કંઈ કહેવા નથી. ખૂબ આભાર. તો પ્રજા પૂછે છે, માં આ હતી વાત દાહોદના નગરજનોની, દાહોદના વિકાસની, અને કેન્દ્રની સરકારના 5 વર્ષના શાસનને કઈ રીતે દાહોદની પ્રજા મૂલવે છે એની. ફરી મળીશું બીજા એક શહેર સાથે, ત્યાં સુધી મને પંકજ સાધુને રજા આપશો. આવજો. બોલ વચન વધારે છે મોદી સાહેબ. હા, બોલે છે એટલું પાડતા નથી એવું બધું કહે છે. ફીઓ એટલી બધી વધારે છે કે સંચાલક મંડળ એમને ગાંઠતું જ નથી. અત્યારે ગુજરાત તો પ્રથમ ટોપ લેવલ જ છે ઇન્ડિયાની અંદર. દેશ વિકાસ કરી રહ્યો છે, અચ્છે દિન આવી રહ્યા છે. જોઈએ હવે વિકાસ તો ન કહી શકે.